રાજ્ય સરકારે શાળા ખોલવા અંગે લીધેલા નિર્ણય બાદ કેટલાક વાલીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે સરકારના નિર્ણયનો વિરોધ કરતા ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કમલ રાવલે કમલમ પહોંચીને પોતાનો વિરોધ નોંધાવ્યો. કમલ રાવલે કહ્યું કે જ્યાં સુધી વેક્સિનનો સફળ પ્રયોગ ન થાય ત્યાં સુધી શાળાઓ ખુલવી ન જોઈએ. અમારો વિરોધ હોવા છતાં શિક્ષણ મંત્રી અમારું સાંભળતા નથી. અમારી રજૂઆત આજની એ છે કે આજે જે શિક્ષણ મંત્રીશ્રીએ જે આજે નિર્ણય લીધો છે સ્કૂલ ખોલવા માટે, તો એનો અમારો એક વિરોધ પણ છે કે જ્યાં સુધી સફળ વેક્સિન પ્રયાસો ના થાય અને સફળતા ના મળે વેક્સિનમાં, ત્યાં સુધી અમે કોઈપણ વિદ્યાર્થી ઉપર કોરોના કાળ ના લાગે એના માટે અહીંયા આવેલા છીએ. ને અમારો વિરોધ સખત એ જ રહેશે કે અત્યારે સ્કૂલો ખોલવી ના જોઈએ, કેમ કે સ્કૂલો ખોલે તો દિવાળી પછી જે માહોલ ઊભો થયો તો એ પાછો ઊભો થાય, તો છોકરાઓની ગેરંટી સુરક્ષા કોની? એ અમારી આજ માનનીય સી આર પાટીલ સાહેબને અમારી રજૂઆત છે ખાસ કરીને. એટલે વેક્સિન સફળતા ના મળે ત્યાં સુધી સ્કૂલો ખુલવી ના જોઈએ, એ અમારી ખાસ નમ્ર અપીલ છે સરકારશ્રીને અને માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીને. એ ખાસ લેટર એના માટે લખ્યો છે માનનીય શિક્ષણ મંત્રીશ્રીને કે આજ અમે ઘણા જ દિવસોથી એમને વાત કરવાનો અને સમય માંગી રહ્યા છે પણ આપતા નથી, કેમ કે અમારી ઘણી બધી એવી રજૂઆતો છે જે માનનીય શિક્ષણ મંત્રીને કરવી છે એ પણ નથી સાંભળી રહ્યા, અને શિક્ષણ અધિકારીઓ કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી. ને નિર્ણય જે અમે કહીએ છીએ કે ભાઈ આ સ્કૂલમાં ખોટી રીતે દાદાગીરી થઈ રહી છે, તો પણ એ સ્કૂલ સામે કોઈ એક્શન નથી લેવાતા. એટલે અમારી આજ પણ આ નિર્ણય પર પણ ચર્ચા થશે. શિક્ષણ મંત્રી શ્રી પોતે કઈ વાલીઓનું સાંભળવા તૈયાર નથી અને અમારી રજૂઆત કોઈ પણ હોય છે એને નકારવામાં આવે છે દર ફેરો.